અને હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર. તો દિલ્હી બોર્ડર પર છેલ્લા 7 દિવસથી પંજાબ હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલા ખેડૂત આંદોલનને હવે ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જારી કર્યું છે. એટલું જ નહીં, આજે કોંગ્રેસે રાજ્યના જિલ્લા મથકોએ ધરણા યોજી કૃષિ બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો દરેક જિલ્લા મથકોએ ધરણા યોજશે અને દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કરશે. કોંગ્રેસે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સ્વીકારે અને કૃષિ કાયદાને રદ કરે. ઉલ્લેખનીય છે કે કૃષિ બિલ કાયદાનો વિરોધ કરવા અગાઉ રાહુલ ગાંધીએ એક દિવસીય ગુજરાત પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું, પણ આ આખો એ કાર્યક્રમ રદ કરાયો હતો. તો જે રીતના કાર્યક્રમ થઈ રહ્યો હતો, કોંગ્રેસના કાર્યકરોએ જે રીતના વિરોધ કરવાનું ચાલુ કર્યું હતું, પણ આ કાર્યક્રમનો ફિયાસ્કો થઈ રહ્યો છે. પોલીસ અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી રહ્યા છે અને આ કાર્યક્રમનો ફિયાસ્કો થઈ રહ્યો છે. તો જે રીતે કોંગ્રેસના કાર્યકરો કૃષિ બિલના વિરોધમાં ધરણા યોજશે, પણ તેમના કાર્યક્રમનો ફિયાસ્કો થતો દેખાઈ રહ્યો છે, કારણ કે પોલીસ તેમની અટકાયત કરી રહ્યા છે. જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો, રેલી સ્વરૂપે આવી જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનો એ લોકોએ ગઈકાલે પરમિશન માંગેલી. વડી કચેરી તરફથી પરમિશન આપવામાં આવેલ ન હતી, તેમ છતાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો અહીં આગળ એકઠા થયેલ, જેમાંથી 10-12 ઈસમોને અહીંથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ત્યાં કરવામાં આવશે. આ તમામ ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ અને એપિડેમિક એક્ટ નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે રીતના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કોંગ્રેસના કાર્યકરો ધરણા યોજી રહ્યા છે, પણ પોલીસ તેની અટકાયત કરી રહી છે. તો જે રીતના કૃષિ કાયદાના વિરોધમાં જે ખેડૂતોની નું આંદોલન થઈ રહ્યું છે હાલ આગામી 8 દિવસથી, તો દિલ્હી બોર્ડર પર છેલ્લા 7 દિવસથી પંજાબ હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને કાલે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સરકાર અને ખેડૂતો વચ્ચે 7 કલાક ચાલેલી બેઠકમાં અંત આવ્યો હતો અને બેઠકમાં કોઈ જ પરિણામ આવ્યું ન હોય તેમ તેમને લાગ્યું હતું. પણ સરકારે તેમને કહ્યું હતું કે MSP જાહેર રહેશે, પણ હાલ ખેડૂતોના વિરોધનો અંત નથી આવી રહ્યો અને તે સાથે જ કોંગ્રેસના કાર્યકરો પણ ખેડૂતોને સાથ આપી રહ્યા છે અને અમદાવાદમાં આજે ધરણા યોજી રહ્યા છે. પણ તેમના કાર્યક્રમનો ફિયાસ્કો થતો દેખાઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસના કાર્યકરોને પોલીસ અટકાઈ રહી છે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પણ આ રીતે કૃષિ બિલ કાયદાનો વિરોધ કરવા માટે એક દિવસીય ગુજરાત પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું, જે આખો કાર્યક્રમ રદ કરાયો હતો. અને આવી જ રીતે આજે પણ કોંગ્રેસના કાર્યકરો જે રીતના વિરોધ કરી રહ્યા છે, પણ પોલીસ તેની અટકાયત કરતા દેખાઈ રહ્યા છે અને લાગી રહ્યું છે કે સમર્થનમાં કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યારે હાલ હું અમદાવાદના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અમદાવાદમાં જે પ્રમાણે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે તમામ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની હાલ અટકાયત થતી નજરે પડી રહી છે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે બિલ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણે સીધી વાત કરી, પોલીસ ખોટી રીતે અમને હેરાન કરી રહી છે, ખેડૂતોનો વાત દબાવી રહી છે, સમગ્ર દેશ ભાજપ કરી જાય, દેશના ખેડૂતો કરતા હોય ત્યારે આ પોલીસને બળ કરી અને આ જાણે કરી રહ્યા છે. ગુજરાતનો ખેડૂતો માફ નહીં કરે, આ પોલીસ કરી રહી છે, પરંતુ આવનારા આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ હતા પંકજસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું. બીજી તરફ જઈશું અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા? અને ગાંધી આશ્રમ બંધ કરી દેવામાં આવ્યો અને એમ કીધું પોલીસે અમને ઉપાડી લીધા છે, હજુ કાર્યકરો ભેગા થાય વાતચીત કરે એ પહેલા કર્યું છે, પરંતુ ગુજરાત ને સમગ્ર ભારતના ખેડૂતો કોઈ પણ સંજોગોની અંદર આ દમનકારી સરકાર, અત્યાચારી સરકાર, ખેડૂત વિરોધી સરકારને
માફ નહીં કરે આવનારા દિવસોની અંદર ભાજપ સરકાર અને પોલીસ આના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે હજુ સમગ્ર દેશ અને ગુજરાતના ખેડૂતો ભાજપને ક્યારે માફ નહીં કરે તો ખાસ કરીને જે પ્રમાણે આપણે જોયું કે કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે પંકજસિંહ પટેલ તેમની સાથે જેટલા પણ કાર્યકર્તાઓ છે તે તમામ લોકોની અત્યારે હાલ અટકાયત કરી દેવામાં આવી છે. કેમેરામેન નિલેશ મકવાણાની સાથે બીરેન જાદવ, અમદાવાદ. જોયું કે કોંગ્રેસના જિલ્લા કાર્યકર પંકજ સિંહ પટેલ અને બીજા અનેક કાર્યકર્તાઓની અટકાયત પોલીસે કરવામાં આવી છે. તો ગાંધી આશ્રમથી કલેક્ટર ઓફિસ સુધી કૂચ તે કરવાના હતા, પણ તે કરી ના શક્યા કારણ કે પોલીસે તે પહેલાં જ તેની અટકાયત કરી દીધી. તો જે રીતના દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈ કોંગ્રેસનું સમર્થન જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ કાર્યકરોએ અમદાવાદના ગાંધી આશ્રમની બહાર ધરણા યોજ્યા છે, પણ તેમનો આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. જે રીતના કોંગ્રેસના કાર્યકર્તાઓ કૃષિ બિલના કાયદામાં વિરોધ કરી રહ્યા છે, તેઓ કૃષિઓનો સાથ આપી રહ્યા છે, પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેમને પોલીસ વાનમાં પણ લઈ જવામાં આવ્યા હતા. વધુ વિગતો માટે અમારા સંવાદદાતા બીરેન જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે. જી બીરેન, તો જે રીતના પોલીસ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી રહી છે, શું વિગતો છે? કશિશ, વાત કરીએ તો જે આંદોલન છે ખેડૂતોનું છેલ્લા 9 દિવસ એટલે કે આજે 9મો દિવસ છે અને દિલ્હી NCRની બોર્ડર ઉપર ખેડૂતો જે છે આંદોલન કરી રહ્યા છે, તેને જ ગુજરાત કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો અને તમામ જે જિલ્લા મથકો છે ત્યાં આવેદનપત્ર આપવાનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો. તે જ પ્રકારનો કાર્યક્રમ અમદાવાદ ખાતે પણ રાખવામાં આવ્યો હતો. અમદાવાદ ગાંધી આશ્રમથી લઈને કલેક્ટર કચેરી ખાતે સુધીની રેલી યોજીને તેઓ આવેદનપત્ર આપવાના હતા, પરંતુ ચિત્ર બદલાયું છે અને તમામ જે કાર્યકર્તાઓ છે સહિત જે જિલ્લા પ્રમુખ છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોય તે પ્રકારના દ્રશ્યો આજે સર્જાયા હતા. હું અત્યારે ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત છું અને ત્યાં અત્યારે હાલ પોલીસ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને જે અધિકારીઓ છે તે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે. જે પ્રમાણે ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની જે રેલી હતી અને વિરોધ પ્રદર્શન હતું, પરંતુ તે વિરોધને ક્યાંક એક મંજૂરી નથી મળી, તેના જ કારણે તમામ જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી દેવામાં આવી છે. કશિશ, બીજી એક પણ વાત છે કે જ્યારે આજે કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે સોશિયલ મીડિયા છે તેના પર અલગ અલગ પ્રકારની પોસ્ટ જે મૂકવામાં આવી હતી અને હલ્લાબોલનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો, જેમાં જે વિપક્ષ નેતા છે પરેશ ધાનાણી તેમનો પણ એક ફોટો હતો કે હલ્લાબોલનો કાર્યક્રમ છે. પરંતુ આ ફિયાસ્કો કહી શકાય, કારણ કે કોઈપણ દિગ્ગજ નેતા કોંગ્રેસના ગાંધી આશ્રમ આવ્યા નથી. ફક્ત અને ફક્ત જે જિલ્લા પ્રમુખ છે પંકજસિંહ તેમની ઉપસ્થિતિમાં આ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો, પરંતુ પરમિશન ન હોવાને કારણે તેમની પણ અટકાયત કરી દેવામાં આવી છે. ગાંધી આશ્રમની વાત કરીએ તો જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના અમિત ચાવડા, તેઓની ઉપસ્થિતિ ક્યાંક ક્યાંક જરૂરી હતી, કારણ કે અમદાવાદમાં કાર્યક્રમ હતો પરંતુ તેઓની પણ ઉપસ્થિતિ અહીંયા નથી. ન તો જે કાર્યકારી અધ્યક્ષ છે હાર્દિક પટેલ, ન તો જે વિપક્ષ નેતા છે પરેશ ધાનાણી, કોઈપણ પ્રકારના જે દિગ્ગજ નેતા છે તે અહીંયા રેલીમાં જોડાયા ન હતા અને ફક્ત 10 થી 12 લોકો જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આવ્યા હતા. સાથે જે ફક્ત જે જિલ્લા પ્રમુખ છે પંકજસિંહ તેમની આગેવાનીમાં આ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો, પરંતુ કાર્યક્રમની મંજૂરી ન હોવાને કારણે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે આ જે કાયદો છે, જે 3 કાયદા છે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તે કાયદાનો રદ કરવામાં આવે અને સાથે જ કોંગ્રેસે તેને સમર્થન જાહેર કર્યું છે અને તે કાયદા રદ કરવાની માંગ પણ કોંગ્રેસ કરી રહી છે. પરંતુ જ્યારે આ જે પ્રકારનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો, પરંતુ તે કાર્યક્રમનો ફિયાસ્કો અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. કશિશ. જી બ્રિજેશ, તો જે રીતના પોલીસ અટકાયત કરી રહી છે તો કયા કયા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે અને કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે, કારણ કે પહેલાં તો વાત કરીએ કોંગ્રેસના જે કાર્યક્રમ છે તેની તો 10 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ 10 વાગે કોઈ કાર્યકર અહીંયા ગાંધી આશ્રમે ઉપસ્થિત નહોતું. 10:30 ની આસપાસ જે કાર્યકર્તાઓ છે
તે વિરોધ કરવા ગાંધી આશ્રમે પહોંચ્યા હતા અને તે દરમિયાન પોલીસ દ્વારા તેમને જે અટકાયત છે તે કરી દેવામાં આવી હતી. કારણ કે કોવિડ-19ની મહામારી છે તે સમયમાં રેલીઓને મંજૂરી નથી, તેના જ ભાગરૂપે જે લોકો જે કાર્યકર્તાઓ અહીંયા ગાંધી આશ્રમ ખાતે આવ્યા હતા તે તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. કારણ કે પોલીસ પરમિશન ન હોવાને કારણે જે જિલ્લા પ્રમુખ છે પંકજસિંહ વાઘેલા તેમની અટકાયત કરવામાં આવી છે. પરંતુ દિગ્ગજ નેતાની વાત કરું તો કોઈપણ પ્રકારના જે દિગ્ગજ નેતા છે તે કોંગ્રેસના અહીંયા આવ્યા નથી. જે કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે પંકજસિંહ વાઘેલા તેમની પ્રતિક્રિયા તે સમયે સામે આવી હતી ને ફક્ત તેઓ જે સરકાર જે સામે બોલી રહ્યા હતા કે જે સરકાર છે તે દમન ગુજારી રહી છે તે પ્રકારની વાત તેઓએ કરી હતી. પરંતુ ખાસ કરીને વાત કરી શકાય કે આજનો જે કાર્યક્રમ હતો કોંગ્રેસનો તે ક્યાંક ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે. કશિશ જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતના અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 10 વાગ્યાનો સમય હતો રેલીનો, પણ 10:30 સુધી કોઈ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં હાજર રહ્યા નહોતા. અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તે કોઈ પણ બીજા એવા દિગ્ગજ નેતાઓ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા નહોતા. માત્ર જિલ્લા પ્રમુખ જે છે પંકજસિંહ વાઘેલા તે જ હતા.